તો કોંગ્રેસના ધારાસભ્ય પણ દાવો કરતા હોય કે બધી જ સીટો કોંગ્રેસ જીતવાની છે, પણ હજી ઉમેદવાર તો જાહેર કર્યા જ નથી. અને એ જ એવી બેઠક છે રાજકોટની કે જ્યાં હજી સુધી કોંગ્રેસમાં કોને ઉમેદવાર જાહેર કરવા તેના માટે મંથન ચાલી રહ્યું છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસનું મનોમંથન ચાલી રહ્યું છે અને સાથે જ જૂથવાદ હોય કે આંતરિક વિખવાથી નામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, કોઈ મજબૂત નેતા કોંગ્રેસને ઉતારવા પડશે કારણ કે સામે પુરુષોત્તમ રૂપાલા છે, પણ હજી સુધી કોઈ નામ નક્કી નથી થયું. કયા કયા નામ ચર્ચામાં ચાલી રહ્યા છે અને શા માટે આ વિલંબ થઈ રહ્યો છે? બિલકુલ પ્રીતિ, તમે જે પ્રશ્ન કર્યો કે કયા કારણે વિલંબ થઈ રહ્યું છે, તો જૂથવાદ જે છે તે આંતરિક જૂથવાદ જે છે તે કોંગ્રેસને અહીં નડી રહ્યો છે. તેમના જ કારણે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે તેમને હવે મેદાને આવવું પડી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આંતરિક જૂથવાદમાં અલગ અલગ નામો સામે આવી રહ્યા છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જૂથવાદ ડામવા શક્તિસિંહ ગોહિલ જે છે તે આજે સાંજે કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તેમની સાથે મીટિંગ કરી અને મનોમંથન કરવાના છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ભાજપે તેમનું ચિત્ર રાજકોટની અંદર સ્પષ્ટ કરી દીધું છે પરસોત્તમ રૂપાલાને ઉતારીને, જ્યારે કોંગ્રેસની અંદર ત્રીજી યાદી જાહેર થઈ તેમાં પણ રાજકોટનું નામ ન આવતા ક્યાંક ને ક્યાંક જૂથવાદ જે છે તે સામે આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારે હિતેશ વોરા, વિક્રમ સોરાણી અને લલિત કગથરા, હેમાંગ વસાવડા જેવા નામો જે છે તે છેલ્લા ઘણા દિવસથી ચર્ચાઈ રહ્યા છે, પરંતુ એમની અંદર આ નામોની અંદર જ ક્યાંક ને ક્યાંક હેમાંગ વસાવડા હોય તો સામે લલિત કગથરા અને હિતેશ વોરા છે તેમાં જૂથવાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તેમના કારણે ક્યાંક ને ક્યાંક નામોની અંદર વિલંબ જે છે તે થઈ રહ્યો છે. આભાર મયુર તમામ વિગતો માટે.